खान क्या करूं मैं। बखान क्या बखान क्या करूं मेरा खों के ढेर का चपटी भभूत में खजाना कुबेर का चपटी भभूत में खजाना कुबेर का सुधार मुक्ति द्वार ओमकार को सुधार मुक्ति द्वार ओमकार को ओमकार को ओमकार को कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो सनन तिहार भोले पार तार तू क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभू तेरे नाम से क्या क्या नहीं दिया क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभू तेरे नाम से बसे गए त्रिलोक शंभू तेरे नाम से जहर पिया जीवन दिया कितना उदार तू जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहार भोले पार तार तू आयो कैलाश के निवासी नम बार बार हो आयो शरण तिहार भोले पार तार तू बिना नहीं ले एक ही अनु ले दे श्वास तेरी दया से तेरी ग्रीवा श्वास तेरी दया से कहदा एक बार मुझको निहार तू कहदा एक बार मुझको निहार तू मुझको निहार तू मुझको निहार तू कैलाश के निवासी नम आयो शरण तिहार भोले पार तार तू आयो शरण
तमाम शिवजी मां छे। एक दवा टीकड़ी आप अपने रस्ता कहता था दवा टीकड़ी ताली वगाड़ी एट अपने चिकन गुनिया न थाय भगवान की कथा में आवी नाची कूदी ने एटले अपना हाथ पग न तूटे हाजा रहेवानी आ दवा छे। चिकन गुनिया मटाड़ो तो ताली वगाड़ी तमने विनती करो बावणा चाली उभा न करवा हाल नाचवा ई मोरला ने कड़ा करो केवू पड़े नहीं ने लेर आवे उभा थई जाय आपणे नाची नवदी आनंद ज करवो छे। जो तप करे कुमारी तुम्हारी संत गति आपी सके सदगुरु गति आपी सके पर पुरुषार्थ तो साधक ने ज करवो पड़े के नहीं गुरु आज्ञा करे के आम कर पर साधना तो शिष्य ने ज करनी पड़े। अहीं आ मूल वात गुरु वात छे सदगुरु नी वात छे संत गति आपी सके आ रस्तो रह्यो ए सीधो राजकोट गाम मां जशे पछी गति तो शिष्य ने ज करनी पड़े के नहीं। अरे बीजी बात गुरु परमात्मा नी प्राप्ति माटे आपणे बधा करीए छीए तो परमात्मा ज गुरु ना पग पकड़े छे तो मोटा कोने मानवा। गुरु गोविंद दोनों खड़े किसको लागी पाए बलिहारी गुरु देवनी जिन्हें गोविंद दियो बता। ત્યારે ભગવાન ને કહેવાય કે થોડી વાર ખમ પેલા મારા ગુરુ ને પગે લાગી લો કે એના દ્વારા મને તમારા દર્શન થયા છે। અને આપણી મુશ્કેલ એ છે કે જે ગુરુ ના વચન થી જેના ભજન થી જેના શબ્દ થી તમે નું ગોવિંદ ના ભગવાન ના ઘર સુધી પહોંચાડે એ સદગુરુ ને જયારે ગોવિંદ સામે આવે ત્યારે આપણે ગુરુ નો હાથ છોડી દઈએ છીએ પ્રિયજન પછી ગોવિંદ ને મહત્વ આપી દઈએ છીએ નહીં। શિવજીમાં બધા જ અવગુણ છે મેં જેટલા ગણાવ્યા એ બધા પણ સમર્થ કહું નહીં દોષ ગુસાઈ। આ ચોપાઈના કુલ 6 અર્થ નીકળે છે બાપા સમર્થ કહું તુલસીદાસજી એમ કહે છે કે હું મોટો એને કહું નહીં દોષ ગુસાઈ જેનામાં દોષ ન હોય। એક વખત દરિયાનું પાણી આમ અભિમાન કરતું હતું બાપા હું ગમે એવું મારી પાસે આવે એને હું ડૂબાડી દઉં દરિયો અભિમાન કરતો હતો ગમે એને હું ડૂબાડી દઉં એ વાતો કરતો હતો ને એમાં એક તેલનું ટીપું પડ્યું એના ઉપર દરિયો એને ન ડૂબાડી શક્યો। પાણીમાં તેલ પડે તો ન ડૂબે ડૂબે દરિયો ઘણી વખત આમ ઊંધા જતો થયો પણ એ તેલનું ટીપું ન ડૂબ્યું એટલે છેલ્લે પૂછ્યું કે આ નહીં ડૂબે તો કે હવે આ નહીં ડૂબે લોખંડની ખીલી પાણીમાં નો તરે તરે ડૂબી જાય પણ લાકડામાં એ ખીલીને મારી દી હથોડી લઈને તો લાકડું તરે એના ભેગી ખીલી તરીને વહી જાય એમ આ ખીલીને સદગુરુ ના ચરણમાં એક વખત મૂકી દો એટલા ભવસાગરના દરિયામાં તરીને સામે પાર વહી જાય। આ ખીલી સદગુરુના ચરણમાં મૂકી દો તો મૂકવી પડે આખી લઈને આશીષ આપું। નરજી કહે હું તો કે શિવજીને પતિ તરીકે મળે પણ જો તમારી દીકરી તપ કરે તો શિવજી પતિ તરીકે મળે સંત ગતિ આપી શકે ગુરુ ગતિ આપી શકે પ્રિયજનો પણ સાધના સાધકને જ કરવી પડે। કેટલી વાતો કરવી આ ગુરુની તો જેટલી કરીએ એટલી ઓછી હો ઓછી। આ બાજુ નારદજી આશીષ આપી ગયા હવે પતિ પત્ની એકાંતમાં બેઠા છે બે વાતો કરે છે પોતાના પતિને કહે છે મૈના જોજો હો આવી રૂડી રૂપાળી દીકરીને આવો પતિ મળશે ને તો દુનિયા આપણા દાંત કાઢશે
અને બે પતિ પત્ની પાછા એમ પણ કહે છે કે નારદજીની વાત ખોટી ન હોઈ શકે. એ વખતે માનું આગમન થાય. વાત સગર્ભ હોવી જોઈએ પ્રિયજનો, વાત સગર્ભ હોવી જોઈએ, વાત સહેતુ હોવી જોઈએ અને વાત સબીજ હોવી જોઈએ. ત્રણ વાત. વાતમાં કઈક રહસ્ય હોવું જોઈએ, રહસ્ય વગરની વાત એ નકામી. વાત સગર્ભ હોવી જોઈએ, વાત સબીજ હોવી જોઈએ, એમાં કઈક બીજ હોવું જોઈએ. રહસ્ય હોવું જોઈએ, બીજ હોવું જોઈએ અને સહેતુ, એમાં કઈક હેતુ હોવો જોઈએ. એટલે અહીંયા લખે છે કે માનું આગમન થયું, કહ્યું માં મારા હાથમાં જે રેખા પડી છે કે આવો પતિ મને મળશે, તો એ મારા હાથમાં લખેલી રેખાને મારા ભવિષ્યને તું મટાડી શકીશ ખરી? તો માં મને તપ કરવા જવાની આજ્ઞા આપો. વેદ સીધા ઋષિ આવે છે, સમજાવે છે કે તમારી દીકરી તપ કરશે તો જે મેળવવું હોય પ્રાપ્ત કરી શકશે. તપ કરવું જોઈએ. સીધી વાત. વેદશિરા ઋષિ સમજાવે છે કેવું તપ કર્યું. લખે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રોકાઈ જા હોર તારીખ સુધી, ઘરે જઈને તારી ગુબીચના નિવેદ કરીશ, ગોળ પાપડી કરીશ. આ લાઈટના નિવેદ તો એના તો ગોળ પાપડી જ થાય ને, એની કાની તો કાંઈ લાપસી ન થાય. ગોળ પાપડી કરીને એના નિવેદ કરીશ એટલે રોકાઈ જા. જો તપ કરે કુમારી તુમ્હારી, આ શબ્દ તપ કરવું જોઈએ પ્રિયજનો. સદગુરુ આજ્ઞા આપે, સંત ગતિ આપી શકે અને સાધના એના શિષ્ય ને જ કરવી પડે પ્રિયજનો. આપણો ગુરુ માત્ર મને તમને કહી શકે કે આ રસ્તો તારો છે, પકડી લે, પછી ગતિ આપણે કરવી પડે. રોજ નવો આનંદ આવે છે ભજન કરવામાં, તપ કરવામાં. રોજ નવો આનંદ. શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે મા તપ કરે, પાંદડા ખાઈને દિવસો કાઢ્યા શિવજીને મેળવવા માટે. છેલ્લે સુકા પાંદડા ખાધા અને છેલ્લે એ પાંદડાનો પણ ત્યાગ કર્યો એટલે માનું એક નામ પડ્યું અપર્ણા, જેને પાંદડા પણ છોડી દીધા શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે.